नमस्ते विद्यार्थी मित्रों, विषय गुजराती धोरण 8 चैप्टर नंबर 3 आपने भणी रहा छे। पार्ट 1 मां आपने જોયું કે જૂનો છે તેની દિનચર્યા કેવી છે, તે કેવી પરિસ્થિતિમાં જીવે છે, જન્મ સમયે તેની પરિસ્થિતિ કેવી હતી, તેની પાસે એક પાડો છે તેનું નામ શું છે, તો કે વેણુ છે। તો જૂમા અને વેણુની આ વાત છે। આપણે ચેપ્ટર ક્યાં સુધી સમજી ગયા, તો કે જૂમો છે એ ત્રણ ઝૂંપડાઓમાં રહે છે। એક ઝૂંપડામાં વેણુને બાંધે છે, એક ઝૂંપડામાં પોતે રહે છે અને ત્રીજા ઝૂંપડામાં વેણુ માટેનું ઘાસ ભરેલું છે। વિદ્યાર્થી મિત્રો, જૂમો છે તે ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ કરે છે। આ કામ પત્યા પછી બપોરથી લઈ સાંજ સુધી ઘરે એકબીજાને જોયા કરે છે, ઘરે બેઠા રહે છે। જૂમો છે તે બપોરથી સાંજ સુધી મોકો ગગડાવે છે। આ રીતે સાંજ પડતા જૂમો અને વેણુ બંને ફરવા નીકળી જાય છે। નદી કિનારા સુધી ફર્યા પછી બંને ઘેર પાછા ફરે છે। અહીંયા સુધી આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા, ત્યાંથી આગળ આપણે પાઠની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખો। એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા। હવે એક દિવસની વાત છે, જૂમો અને વેણુ સવારે વહેલા 5 વાગે ફરવા નીકળે છે। જૂમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી। ગૃહસ્થાયી એટલે ઘરબારવાળા, જેઓ ઘર વસાવીને બેઠા છે, ગૃહસ્થાયી છે, તેમના આ લક્ષણ નથી। એક દિવસ સવારે વહેલા 5 વાગે જૂમો અને વેણુ ફરવા નીકળે છે, ત્યારે જૂમાને મનમાં એમ થાય છે કે વેણુ થોડું ઘણું લીલું ઘાસ ચરી લે તો સારું, પણ વેણુને છે આ વાત ગમતી નથી। વેણુ એવું માને છે, પાડો એવું માને છે કે બહાર ફરતા ખાવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી। એટલે જૂમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકી અને સામો થાય અને ના નહીં ખાઓ એમ સ્પષ્ટ સંભળાવી દે। જૂમા અને વેણુની મૈત્રી એવી છે, જૂમો છે પરાણે ખવડાવવા માટે વેણુને કહે તો જૂમો વેણુ છે તે સામો રણકે છે અને એવો અવાજ રણકે છે અને એવું કહે છે, એવા સંકેત કરે છે કે ના હું નહીં ખાઉં એવું ચોખ્ખું સંભળાવી દેતો હોય તેવું કહે છે। અંતે જૂમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે। જૂમો થાકી ગયો કે હવે આ વેણું છે કંઈ ખાવાનો નથી, થાકીને કહે છે કે ચાલ ત્યારે હવે ઘેર જઈને ખાજે। આ વેણુને પણ હવે લાડ કરવાની ટેવ પડી ગઈ છે, આવું જૂમો બોલે છે। વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, પોતાને જ્યારે વિજય મળી ગયો હોય તેવી રીતે વેણું છે તે આનંદમાં રણકે છે। પોતાના પૂંછડાને બરડા પર પછાડી ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો। પાડો છે અત્યારે આનંદમાં આવી ગયો છે, પોતાને જ્યારે વિજય મળ્યો હોય તેવી રીતે પોતાની વાત છે જુમાએ માની લીધી, એટલે પોતાના પૂંછડાને પીઠ પર પછાડી અને રણક કરતો અવાજ કરતો તે ચાલતો થાય છે। જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો, પોતાને જીત મળી ગઈ તેના આનંદમાં જૂમો છે તે થોડુંક દોડે છે। જોજો હવે પાછું પાડું કે દોડવાનું છે, જૂમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી। એક માં છે પોતાનું બાળક દોડતું હોય અને ગુસ્સો કરે છે કે જોજો પાછું પાડીને જો આમ દોડવાનું છે, એવી રીતે આ જૂમો પણ પોતાના બાળાને પ્રેમ કરે છે, તેને કહે છે, લડાવે છે અને કહે છે કે જો પાછું વાળીને જો આમ તારે દોડવાનું છે દોડ નહીં। જૂમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, પણ તે પહેલાં વેણુ તો રસ્તે ચડી ગયો। જૂમો છે પાછળથી બૂમ પાડે છે, વેણુને બોલાવે છે, ઊભો રહેવા કહે છે, પણ આજે વેણુ છે એ ખૂબ રમતે ચડ્યો છે, આનંદમાં છે, તે કંઈ સાંભળતો નથી। જીતના આનંદમાં
જુમો ઘણી ટ્રાય કરે છે તેને રોકવા માટે પણ વેણુ સાંભળતો નથી. રસ્તામાં રેલવેના પાટા છે, પાટાની વચ્ચે પાડાનો પગ છે તે ફસાઈ જાય છે. પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ. જુમો છે તે પહોંચી જાય છે અને જુએ છે તો કે આ વેણુનો પગ તો પાટામાં ફસાઈ ગયો છે. પોતે કાઢવા માટે પ્રયત્ન કરે છે પણ ફોગટ, ફોગટ એટલે નકામો, કશું મળતું નથી. ઘાવ દઈને નીચે બેસી ગયો. હવે જુમાને આઘાત લાગે છે કે આ વેણુનો પગ ફસાયો, હું કેવી રીતે કાઢું, કંઈ પણ પ્રયત્ન કામ કરતા નથી. તે નીચે બેસી જાય છે ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. જુમો વેણુનો પગ કાઢવા માટે જેમ પ્રયત્ન કરે છે તેમ તેમ પગ છે તે પાટામાં વધારે ને વધારે ભરાતો જાય છે. જુમો પાછળ હતો તે શ્વાસ ભેર દોડ્યો અને આવ્યો. તેણે આવી પાડાનો પગ લઈ આમ તેમ મચળ્યો પણ બધું વ્યર્થ. જુમો છે તે આવી પાડાનો પગ કાઢવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પગને આમ તેમ મચકોડે છે પણ પગ છે તે નીકળતો નથી. બધા જ પ્રયત્નો વ્યર્થ જાય છે. આછું અંધારું, આછો ઉજાસ હતો. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. જુમાના પેટમાં ધ્રાસકો પડ્યો, ગાડી આવશે તો? આછું વહેલા 5 વાગે નીકળેલા હતા તો આટલી સફર કરીને પછી હવે ટ્રેનના પાટા આગળ પહોંચ્યા તો આછું અજવાળું અને આછું અંધારું એવો સમય હતો અને થોડેક દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. તેનો અર્થ એમ કે થોડા જ સમયમાં ટ્રેન આવી રહી છે. જુમાના પેટમાં ધ્રાસકો પડે છે. જુમાને હવે બીક લાગે છે કે ગાડી આવશે તો, ગાડી આવશે તો ઉદ્ગાર આપેલું છે કે ભાઈ તો શું થશે. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળેલા બે શોપિંગ જુવાનોને તેણે આવતા જોયા. જુમો એકદમ રસ્તા તરફ દોડે છે કે જો કોઈ મળે તો મને સહાય કરે. તો તેને સવારે વહેલા ચાલવા નીકળેલા બે યુવાનો છે તે નજરે પડે છે. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી અને ખુશનુમા હવા લેવા માટે માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. સવારમાં દેખાયેલા જુવાનો કેવા હતા? તો કે બંનેના હાથમાં નેતરની સોટીઓ હતી અને માથા પર પહેરેલી ટોપીઓ છે તે તેમણે હાથમાં લઈ લીધી હતી. શું કામે? તો કે સવારનો જે ઠંડો પવન છે તેને માણવા માટે તેઓએ ટોપીઓ પહેરેલી હતી, તે હાથમાં રાખેલી હતી. તેમને જોઈ અને જુમો છે એ મદદ માટે દોટ મૂકે છે, દોડે છે. એ ભાઈ સાહેબ, મારો ભે મારો પાડો. તે બોલી શકતો નથી, તે કહે છે કે મારો વેણું તો મારો ભે મારો પાડો. અબ ઘડી કપાઈ જશે. અબ ઘડી એટલે કે હમણાં જ, આ જ ક્ષણે. જુઓ પણે જુઓ, પેલા પાટામાં સપડાયો છે. પણે જુઓ, પણે એટલે કે પેલી જગ્યાએ જુઓ, પેલા પાટામાં સપડાયો છે એટલે ફસાયો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કંઈક કાળું થરફડતું લાગ્યું. સહેજ અંધારું હતું, સહેજ અજવાળું હતું. આ બંને જણા છે તે જુએ છે તો કાળું કંઈક તરફડતું હોય તેવું દેખાય છે. શું છે? મારો વેણું પાડો. તે છોકરાઓ જુવાનો પૂછે છે કે શું છે? તો કે મારો વેણું મારો પાડો છે, તે ટ્રેનના પાટામાં ફસાયો છે. ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ. તે છોકરાઓ કહે છે કે તું જા અને જઈને ફાટકવાળાને કે તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. જુમો છે તે તેને કર કરે છે, વિનંતી કરે છે કે જો તમે ટેકો આપો, થોડીક મદદ કરો તો પાટામાંથી પગ છે નીકળી જાય. અમે તું દોડ દોડ ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં.
જુમો છે પેલા જુવાનોને કહે છે કે ભાઈ સાહેબ તમે મદદ કરશો તો પાડાનો પગ પાટામાંથી નીકળી જશે. તો એ લોકો કહે છે કે તું ફાટકવાળાની પાસે જા. ફાટકવાળાની જે ઓરડી એનું ઘર છે ત્યાં જુમો જાય છે, પણ ઘરમાંથી ઘંટીનો અવાજ આવે છે એ સિવાય કોઈ દેખાતું નથી. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય. હજી એ ફાટકવાળાના ઘરે દરવાજો ખખડાવે છે ત્યાં જ રેલવેની સિસોટી વિસલ સંભળાય છે. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, પણ માણસનું કોઈ છયું સરખું જણાય નહીં. જુમો છે પોતાની નિરાશ દ્રષ્ટિ હવે કોઈ પણ પ્રકારની આશા નથી રહી. એવી નિરાશ દ્રષ્ટિ ફેંકે છે, નિરાશ નજરથી જુએ છે, પણ માણસનું કોઈ છયું, છયું એટલે કે માણસનું કોઈ છોકરું પણ દેખાતું નથી. ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તે સિગ્નલ તરફ જાય છે, સાંકળ ખેંચે છે, પણ તેના ઘરમાંથી, ફાટકવાળાના ઘરમાંથી ઘંટીનો અવાજ આવતો હતો, તેથી તેને કાંઈ સંભળાય તેમ ન હતું. તેણે જોરથી બારણામાં પાટું માર્યું. હવે જુઓ છે ફાટકવાળાના ઘરનું જે બારણું છે તેમાં જોરથી પાટું મારે છે. એ કોણ? એ ચાલો ભાઈ ભાઈ એને સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે. અંદરથી અવાજ આવે છે કે કોણ? ત્યારે જુનો કહે છે કે ચાલો ભાઈ બહેન જે હોય તે ઝડપથી તમે સિગ્નલ ફેરવો, નહીંતર મારું જનાવર છે તે કપાઈ જશે. ઘરે કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે ઘંટી ફરીથી ગાજવા માંડી. જુમાનો આટલું કહ્યા પછી પણ ઘરમાંથી એક એવો અવાજ આવે છે કે ઘરે કોઈ ભાઈ માણસ નથી. આટલો બેદરકાર જવાબ આપી અને પછી ફરીથી ઘંટી ચાલુ થઈ જાય છે. દોડો દોડો મારું જનાવર કપાય છે. જુમો, જુમાએ હતું તેટલું બળ કરી અને ચીસ પાડી. જુમો છે પોતાના પાડાને, ભેણોને બચાવવા માટે ચીસો પાડે છે અને કહે છે કે ઝડપથી કોઈ દોડો મારું જનાવર કપાઈ જશે. પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જુમાના પોતાના અવાજના પડઘા સિવાય સામેથી કોઈ જવાબ મળતો નથી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો. અજવાળું વધવાના બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. જુમો છે તે થાકી અને આકાશ તરફ જુએ છે. જુએ તો એક આકાશમાં છેલ્લો તારો છે તે પણ આથમતો હતો. હવે અજવાળું થતું હતું અને ધુમ્મસ પથરાવા લાગ્યું. આ વાતાવરણમાં જુમો છે પોતાની લાકડી પણ ફેંકી દે છે અને ઉપર જોઈ અને ભગવાનને, ઈશ્વરને યાદ કરે છે. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી. એટલું બોલીને જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી બહેનો થાકી અને હાંફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ ગયો. બહેનોએ તેને શાંત રીતે ખંજવાળ્યા કર્યો. વ્યર્થ મહેનત, ઘણી બધી ખોટી મહેનત કરી અને પોતે પણ થાકી ગયો અને ભેણો પણ થાકીને શાંતિથી પાટા પર પડ્યો હતો. જુમો ત્યાં જાય છે અને ભેણોની બાજુમાં બેસી જાય છે અને તેને ખંજવાળવા લાગે છે. દોસ્ત, ભાઈ, ભેણો, આપણે બંને સાથે છીએ હો, અને એમ કહીને જુમો છે તેના પગ પાસે દોડ્યો. જુમો છે હવે વેણુને હિંમત આપે છે કે તું મારો દોસ્ત છો, મારો ભાઈ છો, તું એકલો નથી, આપણે બંને સાથે છીએ એમ કરી અને જ્યાં ફસાયેલો પગ હતો તેની પાસે દોડે છે. દર પડે પેનના ધબકારા વધ્યા. સિસોટી પર સિસોટી થઈ જોશ બંધ ફરતા પૈડા સંભળાયા. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય કે પહેલાં વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારી તેને પાટાથી દૂર ફેંકી દીધું. વેણુ જુમો છે તે પોતાના વેણુના પગની પાસે બેસી જાય છે.
જોશ ભેર ટ્રેનનો અવાજ આવે છે અને થોડી ક્ષણોમાં ટ્રેન છે તે પાસે પહોંચી જાય છે, પણ ટ્રેન એ ભેડુને જુમાને કાપી નાખે એ પહેલા જ ભેડુ પોતાનું માથું મારી અને જુમાને બાજુમાં ફેંકી દે છે. ભેડુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ, આખી ટ્રેન છે તે ભેડુ ઉપરથી ચાલી જાય છે. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. કેડિયું એટલે જે ઉપર પહેરેલું પહેરણ છે તે જુમાના ધગધગતા સોરી વેણુના ધગધગતા એટલે કે ગરમ લોહીથી ભીંજાઈ જાય છે. તેને કળ વળી અને બેઠો થયો, કળ વળી થોડી ભાન આવી, થોડીક તેને હોશ આવ્યો એટલે તે બેઠો થયો. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુની કોઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. વેણુને થોડી કળ વળી ઊભો થઈને જુએ છે તો લોહીના ખાબોચિયામાં છૂટા છવાયા વેણુના જે અમુક શરીરના ભાગો હતા એના સિવાય કંઈ પણ જોવા મળતું ન હતું. હજી પણ હંમેશા જુઓ સવારમાં તો આ રીતે વેણુ છે તે ટ્રેનમાં કપાઈ જાય છે. વેણુ અને જુમાની મૈત્રી છે તે તમે જુઓ કેવી છે, કે ભાઈ વેણુ સંકટમાં છે તો જુમો એનાથી બને એટલા બધા પ્રયત્નો કરે છે. સૌથી પહેલા જુવાનોને પણ મનાવે છે કે તમે ભાઈ સાહેબ આવો અને મને મદદ કરો તો તેનો પગ નીકળે. ફાટકવાળાની પાસે પણ એટલી મહેનત કરે છે પણ કોઈ સપોર્ટ મળતો નથી. છેલ્લે તે વેણુની સાથે મરવા પણ તૈયાર થાય છે. વેણુને હિંમત આપતા કહે છે કે તું એકલો નથી, હું પણ તારી સાથે છું. પણ છેવટે વેણુ છે તે જુમાને બચાવી લે છે, માથું મારી અને પાટાની બાજુમાં ઘા કરી લે છે. અને જ્યારે ટ્રેન જાય છે અને જુમો જુએ છે તો લોહીના ખાબોચિયામાં વેણુના શરીરના અમુક ભાગ સિવાય કંઈ પણ જોવા મળતું નથી. વેણુ છે તે હંમેશના માટે શાંત થઈ જાય છે. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. હજી પણ જુમો છે તે સવારમાં એકલો અને અશાંત પોતાના મિત્રને મળવા માટે હાથમાં ફૂલો લઈ અને જતો હોય તેવું દેખાય છે. અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકી વેણુ 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 એમ ત્રણ ગુમો પાડી અને ચાલ્યો જાય છે. જુમાનો વેણુ પ્રત્યેનો પ્રેમ કેવો છે એ ખબર છે કે હવે વેણુ છે તે પાછો મળવાનો નથી, તેનો અંત થઈ ગયો છે. છતાં પણ જુમો રોજ સવારે વહેલો 5 વાગે ત્યાં જાય છે, હાથમાં ફૂલો લઈ જાય છે અને પોતાનો એક માનીતો પથ્થર રાખેલો છે તેના પર એ ફૂલો ચડાવી અને 3 વાર વેણુ 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 એમ બૂમ પાડે છે અને ત્યાંથી ચાલતો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જુમા અને વેણુની મિત્રતા તેમની વચ્ચેનો પ્રેમ છે તે આ ચેપ્ટરમાં આપેલો છે. તો ચાલો આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ, ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા એકમ સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર.